મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો અને કેટલાય લોકો મોતને ભેટ્યા। આ કમનસીબ ઘટનાએ હવે રાજ્યના લોકોનું ધ્યાન અન્ય જર્જરિત બ્રિજ તરફ દોર્યું છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મેરવાડા રતનપુર ગામ વચ્ચે આવેલો આ વર્ષો જૂનો પુલ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। આ માર્ગ અંબાજી માર્ગને જોડતો માર્ગ છે। આથી આ પુલ ઉપરથી હજારો વાહનો દિવસ દરમિયાન પસાર થાય છે। પુલના ઉપરના ભાગની દિવાલો તૂટેલી છે। પુલમાંથી લોખંડનો કાટમાળ બહાર મો ફાડીને ગમે ત્યારે અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે। અત્યારે આ પુલ એકદમ જર્જરિત હાલતમાં છે। 80-90 વર્ષ જૂનો પુલ છે। આ પુલ એકદમ સોકળો પણ પડે છે અને એ જ મોટા વાહનો ચાલે છે તો એકદમ ધુજારી આવે છે। ગમે ત્યારે મોરબી જેવી અનાહત થઈ શકે છે। તો સરકારશ્રીની આપણી રજૂઆત છે કે ગમે ત્યારે આ જેટલું ઝડપી બને એટલું વહેલાન વહેલી તકે આ પુલનું સમારકામ અથવા તો જે કંઈ થતું હોય કરી આપવા નમ્ર અરજ છે। આ પુલના નિર્માણ થયાને 70 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે। આથી પુલની જર્જરિત હાલતથી અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે। થોડા વર્ષો પહેલા આ પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ હવે સાથ છોડી રહ્યું છે। પુલની દિવાલ પર લોખંડની એંગલો બહાર દેખાઈ રહી છે, જેના કારણે દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। 81 વર્ષ આ પુલને થયા, પણ પુલ હાલ નીચેથી મજબૂત છે પણ ઉપરથી ખૂબ જર્જરિત થયો છે અને અમારે અંબાજીનું ટ્રાફિક ખૂબ જ હાલ તમે જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક છે આજે અને સિઝનમાં દિવાળીની બીજી તો ભારે વાહનો પણ ખૂબ અમારે ચાલે છે એટલે પુલની બંને સાઈડો તો ખવાય જ જઈ છે। એ તાત્કાલિક નવી કરવામાં આવે, ઉપર રિનોવેશન કરવામાં આવે, બાજુમાં નવો પુલ બનાવવામાં એવી અમારા ગ્રામજનોની આજુબાજુ અંબાજી જતા માર્ગ વાહનોની વાહનો માલિકોની પણ માગણી છે। ગ્રામજનોનું કહેવું છે કે આ પુલને રિપેરિંગ તો કરવામાં આવે છે, પરંતુ રિપેરિંગ કામ યોગ્ય રીતે થતું નથી। રિપેરિંગ કરવામાં બેદરકારીના કારણે ભયજનક પુલ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। સ્થાનિક લોકોની તેમજ વાહન ચાલકોની માંગ છે કે આ પુલનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે અથવા તો બાજુમાં નવો પુલ બનાવવામાં આવે તો જ સંભવિત હોનારતથી બચી શકાય તેમ છે। મોગજી ચૌધરી, બીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।